ધોરણ 9 પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એ પહેલાં આપણે જોઈ ગયા કે ધોરણ 8ની અંદર આપણે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, એ આગમનની શરૂઆત કેમ, યુરોપીય પ્રજા ભારતમાં કેમ આવી અને આવવાની કેમ જરૂર પડી અને એ આવવા માટે એમને જળમાર્ગ શોધ્યો, એ કેમ જરૂર પડી એ બધું આપણે જોઈ ગયા હતા. એટલે કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને યુરોપના દેશોની અંદર ભારતની વસ્તુઓની, ચીજ વસ્તુઓની માંગ હતી. એ માંગ, એ વસ્તુઓ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે જમીન માર્ગ બંધ થઈ ગયો હતો અને ભારતમાં આવવા માટે નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી. એટલા માટે એમને વાસ્કોદ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો. હવે આમાં એ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પછી આપણા ભારતની અંદર આવી વેપાર કરવા માટે આવ્યા હતા અને પોતાની સત્તા જમાવી કેવી રીતે એ આપણે અહીંયા વિસ્તારથી જોઈશું. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી ભારતના મરીમસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ઘોડી વગેરેનું યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર, જમીન માર્ગ તેમજ જળમાર્ગ અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. અત્યારે એને ઇસ્તંબુલના નામે ઓળખવામાં આવે છે. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં. ક્યારે જીત્યું? ઈસવીસન 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો. હવે આની અંદર આપેલું છે કે યુરોપ ભારતમાં કઈ કઈ વસ્તુની ચીજ વસ્તુઓ, તો કે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી, એની માંગ યુરોપના દેશોમાં ખૂબ જ રહેતી હતી. અને જે જમીન માર્ગ, એનો જળમાર્ગ હતો, એ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું એટલે આવવું કઈ રીતે, એટલે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. હવે બીજો મુદ્દો છે ભારત આવવાના જળમાર્ગની શોધ. તો કે પોર્ટુગલ રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. ભારત આવવાના જળમાર્ગ શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની ભૂસી શોધી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુને આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસ જ્યાર સુધી મર્યો ત્યાર સુધી એને એમ જ હતું કે મેં ભારત શોધ્યો, પરંતુ શોધ્યું તો કયું? અમેરિકા. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. એમાં શોધ કોને કરી? ક્રિસ્ટોફર કોલંબસે. પણ એની સ્પષ્ટતા કોને કરી? તો કે અમેરિકો વેસ્પુચી, એટલે કે એના નામ ઉપરથી પછી અમેરિકા નામ આપવામાં આવ્યું છે. હવે આ ભારતનો નકશો છે, એ દુનિયાનો નકશો છે. એની અંદર ઉત્તર અમેરિકાનો થોડો ભાગ છે, નીચે દક્ષિણ અમેરિકા છે. હવે જે ઉત્તર અમેરિકાની જે નીચે છે એ પોર્ટુગલ લિસ્બન બંદર છે. હવે લિસ્બન બંદરથી કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચે જળમાર્ગ થઈ અને આ બાજુ ભારત અવાતું હતું અને જમીન માર્ગે પણ અવાતું. પરંતુ તે જ્યારે તુર્કોએ જીતી લીધું પછી નવો જળમાર્ગ ક્યાંથી શોધ્યો? તો કે દરિયાની અંદરથી જે ડોટ ડોટ વાળી કેપ ઓફ ગુડ હોપની ભૂસીરથી મોંઝાબિક અને ત્યાંથી કાલિકટ બંદરે જાય છે. હવે જે લીટીવાળો ભાગ છે એ જૂનો ને જળમાર્ગ છે. ક લખેલું છે કોન્સ્ટેન્ટિનોપલ છે અને ડોટ વાળી લીટી છે નવો જળમાર્ગ જે શોધ્યો વાસ્કોદ ગામાએ એ છે. હવે ભારત આવવાનો જળમાર્ગ,
એ ઉપરના નકશામાં આપણે જોઈ ગયા. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ક્યારે? તો કે ઈસવીસન 1498. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. કયા બંદરે પહોંચ્યો? કાલિકટ. અને ત્યાં કયા રાજાનું રાજ્ય હતું? જામોરિન. આપણે ધોરણ 8માં જોઈ ગયા. ત્યાંના રાજા સામુદ્રિકે જામોરિન તેને, એટલે સામુદ્રિક રાજા કોણ હતો? જામોરિન. તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. આનાથી વિદેશી પ્રજાઓ આપણા ભારતની અંદર વેપાર કરવા આવે અને વેપાર કરતાં 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 એ પોતાની કૂટનીતિથી આપણા દેશની અંદર સત્તા સ્થાપી. તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. એટલે સૌથી પહેલાં કઈ પ્રજા આવી? તો કે પોર્ટુગીઝ આવી. હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. જો અત્યાર સુધી જે જોઈએ એમાં પોર્ટુગીઝો જ આવ્યા હતા. હવે આની અંદર જુદી જુદી પ્રજાઓ વિદેશમાંથી આપણા ભારતમાં આવે છે. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી. કઈ પ્રજા આવી? ફિરંગી. અને પોર્ટુગીઝ અને એને પહેલાં કઈ પ્રજા કહેવામાં આવતી હતી? ફિરંગી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા કઈ સ્થાપના કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ અને 1608માં વેપાર કરવા માટે ત્યાંનો જે કપ્તાન હતો વહાણનો, હોકિન્સ, એ આપણા ભારતમાં વેપાર કરવા માટે પરવાનગી લેવા માટે, પરંતુ તેને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપ્યું. ક્યારે? તો કે 1613માં. મુઘલ બાદશાહ જહાંગીર જ્યારે જહાંગીર ગાદી પર આવ્યો અને પછી જહાંગીરે, હવે જુઓ, હવે ફિરંગી મથકો જે છે એ આ નકશાની અંદર જુઓ, આ નકશાની અંદર જે ગુલાબી કલરમાં તારા છે એ ફિરંગી મથકો છે. અને ફિરંગી મથકો એટલે પોર્ટુગીઝો, પછી ફ્રેન્ચ મથકો છે ત્રિકોણમાં અને અંગ્રેજ મથકો છે તો કે ભૂરા કલરમાં, બરાબર. પણ એના બહુ મર્યાદિત હતા, પછી એમના બહુ વધારે હતા. ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક 1613, શરૂઆતના એ વખતે 1613માં પ્રથમ કોઠી સ્થાપી. પણ એ કયો વહાણ કપ્તાન આવ્યો હતો અંગ્રેજ? તો કે સર ટોમસ રો. શરૂઆતના વર્ષમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. એટલે એ બાજુ જે સુરત, ભરૂચ, અમદાવાદ એ બધામાં મરાઠીઓનું વર્ચસ્વ વધારે હતું, એટલે એમની કંપનીને જોખમ દેખાયું. તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. એટલે ક્યાં? તો કે મછલીપટ્ટમ, અત્યારે જે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ, અને ફોર્ટ વિલિયમ એટલે કોલકાતા. એટલે આ બધી એમને કોઠીઓ સ્થાપી. તો ક્યાં ક્યાં આગળ સ્થાપી? તો કે આંધ્રપ્રદેશમાં મછલીપટ્ટમ નામની, પછી ચેન્નઈમાં સેન્ટ જ્યોર્જ નામની, અને કોલકાતામાં ફોર્ટ વિલિયમ એ નામની એમને કોઠીઓ સ્થાપી. અને મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું ઈસવીસન 1687માં. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પાંડેચેરી, પંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે વેપારમાં વેપારી મથકોની સ્થાપના કરી.
આમ ખરા અર્થમાં 1668 નથી, 1664માં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજ્યનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઇકલ, પાંડેચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. સત્તા કોણ સ્થાપી શક્યું? તો કે પોર્ટુગીઝો અને ફ્રેન્ચો, અને અંગ્રેજો સૌથી વધારે સફળ રહ્યા, એ આખા ભારતની અંદર વહેંચાઈ ગયા. હવે આપણે આ પાઠની અંદર ભાગ નંબર 1માં આપણે પહેલાં તો શું જોયું અને આપણે શું સમજી શક્યા એ આપણે પહેલાં જોઈશું. તો કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો, સત્તા એમને કઈ રીતે સ્થાપી, એ પાઠનું નામ છે. હવે એમને ભારતના કઈ કઈ વસ્તુઓની, ભારતની કઈ કઈ વસ્તુઓની યુરોપમાં માંગ રહેતી? તો કે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી એની માંગ રહેતી. અને ઇસ્તંબુલ, એનું પહેલાંનું નામ કયું હતું? કે કોન્સ્ટેન્ટિનોપલ. એ કોને જીતી લીધું? તો કે તુર્કોએ. હવે એ તુર્કોએ જીતી લીધું એટલે એમનો જળ અને જમીન માર્ગ બંને બંધ થઈ ગયો. હવે ભારત આવવાના જળ માર્ગની શોધ કોને કરી? તો એકદમ કોઈ વસ્તુ શોધી ના જાય, એકદમ કોઈ વસ્તુ બની ના જાય, એટલે ઘણા જુદા 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 વ્યક્તિઓએ એને શોધવાનો પ્રયત્ન કર્યો. તો કે પોર્ટુગલના રાજાની હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહનથી બાર્થોલોમ્યુ ડાયજે કેપ ઓફ ગુડ હોપ વિશીની શોધ કરી. હવે જે ક્રિસ્ટોફર કોલંબસ હતો એને 1492ની અંદર જળમાર્ગ શોધવાની જરૂર શોધ્યો, પણ ક્યાંનો? તો કે અમેરિકાનો. પણ જ્યાં સુધી એ મર્યો ત્યાં સુધી એના મનમાં એવું જ હતું કે મેં ભારત દેશ શોધ્યો. પણ જે એમે અમેરિકો વેસ પૂછી છે એને એ જે સ્થળ શોધ્યું એને એ સ્થળ એની સ્પષ્ટતા એને કરી, અમેરિકો વેસ્પુચી, એટલે એના નામ ઉપરથી અમેરિકા નામ પડ્યું. હવે તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો કોને? તો કે પોર્ટુગીઝ નાવિક વાસ્કોદ ગામાએ શોધ્યો. વાસ્કોદ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ 1498માં એને એ શોધ્યો. તો સૌથી પહેલાં કયા બંદરે આવ્યો? તો કે કાલિકટ. ત્યાં કયો રાજા રાજ્ય કરતો? તો કે જામોરી. અને એની પાસે એને વેપાર કરવાની પરવાનગી માગી અને ત્યારથી એ વિદેશીઓને આપણા ભારતમાં આવવાની અને વેપાર કરવાની છૂટ મળી ગઈ હતી અને એમને સાહસ પણ આવી ગયું. હવે પ્રજા કઈ કઈ પ્રજા આવી? તો કે પોર્ટુગીઝ, તો પહેલાં તો પોર્ટુગીઝ ફિરંગીઓ આવ્યા, બરાબર. પછી ડચ લોકો, એટલે હોલેન્ડના ડચ લોકો આવ્યા, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી, અને ફિરંગી અંગ્રેજો આવ્યા અને ફ્રેન્ચો આવ્યા. તો સૌથી પહેલાં પોર્ટુગીઝો અને સૌથી છેલ્લે ફ્રેન્ચો. પણ એમાં સફળ, આપણા દેશમાં વધારે વેપાર કર્યો અને આપણા દેશમાં સત્તા જમાવી હોય તો સફળ કોણ રહ્યું? અંગ્રેજો રહ્યા. હવે વેપાર કરવા માટે બ્રિટિશ સરકારે, બ્રિટિશ રાણી ઇલિઝાબેથે એને ઇસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં સ્થાપી, અને ફ્રેન્ચો ઈસવીસન 1664માં કંપની સ્થાપી. બંને વચ્ચે, એ બંને કંપનીઓ વચ્ચે 3 વિગ્રહો થયા, પરંતુ સફળતા કોને મળી? તો કે સફળતા અંગ્રેજોને મળી. અને અંગ્રેજો પાસે સત્તા વધારે રહી, અને એમાં ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો જે છે એ દીવ, દમણ, ગોવા, આપણો ભારત દેશ આઝાદ થયો તો છતાં પણ ઓપરેશન વિજય કરીને એમને કાઢવા પડ્યા હતા, એ જતા જવા માંગતા જ નહોતા. અને એ ફ્રેન્ચો ચંદ્રનગર, માહે, કરાઇકલ, પાંડેચેરી, એટલે અમુક પ્રદેશો, એ પ્રદેશોની એ બહાર ના હતા, એ જ પ્રદેશો એમની પાસે રહ્યા હતા. અને ડચ લોકો તો કાયમ માટે એ વખતે જ જતા રહ્યા હતા. અને સૌથી વધારે સફળ
તો અંગ્રેજો આપણા દેશમાં રહ્યા હતા અને સૌથી વધારે એમને રાજ કર્યું હતું અને આપણા દેશમાંથી 350 વર્ષ રાજ કરી અને સૌથી વધારેમાં વધારે સંપત્તિ એ પોતાના દેશમાં લઈ ગયા હતા. હવે આપણા આવતા ભાગની અંદર પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને કંપની શાસનનો વિકાસ કઈ રીતે થયો અને એ વિકાસની અંદર કયા કયા અંગ્રેજ ગવર્નર જનરલ એમને એમાં ભાગ ભજવ્યો હતો એ હવે આપણે આગળના ભાગમાં જોઈશું.